મિત્રો, આજે આપણે જાણીશું ગઝલના બેતાજ બાદશાહ મરીઝ વિશે, તેમના જીવન વિશે, તેમના સર્જન પરિચય વિશે અને તેમના યાદગાર ગઝલના શેરો આપણે જાણીશું. મરીઝનો જન્મ 22/2/1970 માં સુરતમાં થયો હતો. તેમનું અવસાન 19/10/1983 મુંબઈમાં થયું હતું. પત્ની સોનાબહેન, પુત્ર મોહસિન, અભ્યાસ ગુજરાતી 2 ચોપડી, પરંતુ તેમણે આપમેળે જ અંગ્રેજી શીખ્યું હતું અને શેક્સપિયર અને ટોલ્સ્ટોયને પણ વાંચ્યા હતા. 1937 પુસ્તક વિક્રેતાને ત્યાં સેલ્સમેન તરીકે કાર્ય કર્યું. 1943-52 દરમિયાન માતૃભૂમિ, જન્મભૂમિ, પૈગામ, વતન, ઇન્સાફ વગેરે દૈનિકોમાં કામ કર્યું હતું. 1952 પછી કોઈ વ્યવસાય ન કર્યો. હવે મિત્રો, તેમના વિસ્તૃત જીવન વિશે જાણીએ. મરીઝ જાણીતા ગુજરાતી ગઝલકાર હતા. તેમણે લખેલી ઉમદા ગઝલોને કારણે તેમને ગુજરાતના ગાલિબ તરીકે ઓળખવામાં આવે છે. તેમનું પૂરું નામ અબ્બાસ અબ્દુલ અલી વાસી છે અને ગાલિબ એ રીતે પણ ઓળખવામાં આવે છે કે ગાલિબ પણ શરાબ પીતા હતા અને મરીઝ સાહેબ પણ શરાબ પીવાની લત હતી. પિતા વ્યવસાય શિક્ષક હતા. તેમણે તેમની માતાની છત્રછાયા ખૂબ જ નાની ઉંમરમાં જ ગુમાવી હતી. તેમણે બાળપણમાં શિક્ષણમાં રસ પડ્યો નહીં અને શાળાએ જવાને બદલે તેઓ સુરત રેલવે સ્ટેશને આવતી જતી રેલગાડીઓના એન્જિન જોવામાં. વ્યવસાય શિક્ષક એવા પિતાથી શિક્ષણ પ્રત્યેની તેમની આ નિરસતા સહન ન થતા તેમને મુંબઈ પૈસા કમાવા મોકલી દીધા હતા. તેઓએ મુંબઈમાં રબર ફેક્ટરીમાં કામ કરવાની શરૂઆત કરી હતી. તેમણે શાયરીની શરૂઆત 14 વર્ષની ઉંમરે પોતાની મોટી બહેનની દીકરીના પ્રથમ જન્મદિન નિમિત્તે ગઝલ લખીને કરી હતી. તેમના મિત્ર અમીન આઝાદને તેઓ પોતાના ઉસ્તાદ એટલે કે ગુરુ ગણાવતા હતા. 1983 ઘરની બહાર રસ્તો ઓળંગવા જતા પૂરપાટ દોડતી આવતી રિક્ષાની અડફેટે આવતા તેમને ગંભીર ઈજા થઈ હતી. 19 ઓક્ટોબરે તેમનું અવસાન થયું. આ અકસ્માત જ તેમના મૃત્યુનું કારણ બન્યું. ટૂંકા વેતનમાં પણ તેમણે વાંચનનો શોખ ન છોડ્યો અને પોતાની આવકનો મોટો હિસ્સો ફક્ત પુસ્તકો પાછળ જ ખર્ચતા રહ્યા. આગળ જતા તેમણે વતન અને માતૃભૂમિમાં પત્રકાર તરીકે પણ કામ કર્યું અને આઝાન, ખુશ્બુ અને ઉમીદ જેવા સામાયિકોનું પ્રકાશન કરવાનું પણ કામ કર્યું. પરંતુ આર્થિક ભીષ્ટને કારણે તેમાં બરકત ન આવી. 1960 દાઉદી વોરાકુમના મુખપત્ર ઇન્સાફનું તંત્રી પદ સ્વીકાર્યું. 1936 આકાશવાણી મુંબઈ પરથી પ્રસારિત મુશાયરામાં ભાગ લીધો હતો. મરીઝ સાહેબના જીવનમાં એક વિવાદ ઘટિત થયેલો છે તે જોઈએ. કપરી આર્થિક પરિસ્થિતિથી તંગ થઈને 16 વર્ષની ઉંમરથી જ દારૂની લતમાં ફસાયા હતા. પાછલા જીવનમાં 5-10 રૂપિયામાં લખેલી ગઝલો દારૂ પીવા માટે વેચતા હતા. પછી દારૂની અસરને કારણે મુશાયરામાં બરોબર રજૂઆત પણ ન કરી શકતા. ધર્મ નિરપેક્ષ હોવા છતાં પૈસા માટે મુસ્લિમ ધર્મગુરુઓ માટે ઇન્સાફ દૈનિકમાં સુધારા વિરોધી લેખો લખતા. 1965 એક ધનવાન વ્યક્તિએ રાતોરાત પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવાના આશયથી મરીઝ પાસેથી તેમની ગઝલોનો સંગ્રહ સારી એવી કિંમતે ખરીદી લીધો હતો અને સપ્ટેમ્બર 1966 દર્દ નામે 125 પાનાના પુસ્તક રૂપે તે પ્રગટ પણ કર્યો. પરંતુ સાહિત્ય જગતમાં આ વાત ખુલ્લી પડી ગઈ અને સાહિત્યકારો તથા મરીઝના ચાહકોએ હોહા મચાવી દેતા તે પુસ્તક તાત્કાલિક વેચાણમાંથી પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. મરીઝ સાહેબના ગઝલ સંગ્રહોમાં છે આગમન 1975 બહાર પડે છે, નકશા જે મરણોત્તર છે 1984 બહાર પડે છે,
अन्य साथे तेमनी रचनाओ दिशा 1980 मां संपादित थयेली छे। एमणे थोड़ीक नजमो अने मोटी संख्या मां गजलो लखी छे। मरीज साहेबनो समग्र सर्जन समग्र मरीज नामना पुस्तक मां राजेश व्यास मिस्किन साहेब संपादित करे छे, जेनो फोटो आप बाजू मां जोई शको छो, जेमां दर्द नामनो संग्रह जे वेचाई गयो हतो एने पाछो खास करीने शून्य साहेब लाव्या हता, तो ए पण आ समग्र मरीज मां समावाय। हवे आपणे मरीज साहेबना यादगार शेर जोईए। ઘણા વર્ષો પછી આવ્યા છો એનો એ પુરાવો છે, જે મહેંદી હાથને પગ પર હતી એ કેશ પર લાગી, હો ગુર્જરીની ઓથ કે ઉર્દુની, હો મરીજ ગઝલ ફક્ત લખાય છે દિલની જબાનમાં, દુનિયાને પ્રેમ કરવા મેં લીધો હતો જન્મ, એમાં તમે જરાક વધારે ગમી ગયા, હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ, પણ ના કહો છો તેમાં વ્યથા પણ હોવી જોઈએ। આવા યાદગાર શેર મરીજ અબ્બાસ અબ્દુલ વાસી આપે છે। પૂરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા, મરજી મુજબની થોડી મજા હોવી જોઈએ। આ પણ મરીજ સાહેબનો યાદગાર। મોત વેળાની આ અયાશી નથી ગમતી મરીજ, કે હું પથારીમાં રહું ને આખું ઘર જાગ્યા કરે। હવે આથી વધુ શું જોઈએ તારી મહોબ્બતમાં, ફકીરી હાલ છે અને થસ્સો સિકંદરનો। તને જોયા પછીનો મરીજ છું અને તને વારંવાર જોઉં એ જ ઈલાજ છે મારો, વરદાન હવે એક મને એવું મળે બસ, આ બાદ કે બરબાદ છું એ યાદ ના આવે, શાયર લખે તો શું લખે આ જિંદગીની વાત, ગઝલમાં સીધો આંસુઓનો અનુવાદ ના આવે, ક્યારે ખરીદી ન શક ક્યું કોઈ મરીજ જાય, નહીતર તો મરીજ શું બીજો એકાદ ન આવે। મરીજ સાહેબનો એક યાદગાર પ્રસંગ છે। મરીજ તેમની ભૂલક્કડ વૃત્તિને કારણે ખાસ કરીને જાણીતા હતા। એકવાર જલન માત્રી અને મરીજ ભીંડી બજારમાં ભેટો થઈ ગયો। જલન માત્રીએ મરીજને શેર સંભળાવ્યો। મરીજ તો જલન માત્રીને દાદ દેવાલ મોડ્યા, વાહ જલન તમે લખતા આવડી ગયું હો, એટલે જલન માત્રીએ મરીજને યાદ અપાવતો કહ્યું, મરીજ સાહેબ આ મારો નહીં તમારો પોતાનો શેર છે। મરીજ કહે, એમ ઊભો રહે હું હમણાં જ કાગળમાં ટપકાવી દઉં, નહીતર પાછો ભૂલી જઈશ। પ્રસ્તુતકર્તા એસજી ભટ્ટ, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો। જો મિત્રો ગુજરાતી સાહિત્યની સૌથી મોટી ચેનલ મારી છે મિત્રો, અને તેના ઉપર ગઝલકારો, આધુનિક સાહિત્યકારો, અર્વાચીન, પ્રાચીન, એમસીક્યુ પ્રશ્નો એમ તમામ પ્રકારની સામગ્રી યુટ્યુબ પર મારી ચેનલ પર મોજૂદ છે, તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, પોતાના મિત્રોમાં શેર કરો અને બેલ આઇકન પણ દબાવો, જેથી આપણને તુરંત જ નવા અપડેટ મળી રહેશે।